મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે વંથલી જૂનાગઢ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વંથલી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પોસ્ટરો સાથે કોંગ્રેસી આગેવાનો પેટ્રોલ પંપે ઊભી કર્યો વિરોધ ભારત સરકાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચે અને રાજીનામું આપે તેવી માંગ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી બનવા પામી છે મધ્યમ અને ગરીબ પરિવારોના ઘર ખર્ચમાં તોતિંગ વધારો આવ્યો છે જ્યારે રોજગારી ઘટી છે મોદી સરકાર દ્વારા બહેનોને મફત ગેસના બાટલા આપી હાલ સબસિડી બંધ કરી તોતિંગ ભાવ વધારો કરાયો છે ત્યારે ગૃહિણીઓ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ભારે રોષે ભરાઈ છે આ વાત સામાન્ય લોકોનો અવાજ બની રાજ્યના કોંગ્રેસીઓ મેદાને આવ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પેટ્રોલ પંપ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આજરોજ વંથલી ખાતે પણ વંથલી શહેર અને વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવો પોસ્ટરો સાથે જૂનાગઢ હાઈવે પરના પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ તકે વંથલી કોંગ્રેસ શહેર પ્રમુખ ઇરફાન શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપવાની માંગ કરી હતી આ કાર્યક્રમમાં વંથલીના કોંગ્રેસી આગેવાન સિરાજ વાજા અજય વાણવી ભરત ચાવડા કમલેશ જાગાણી વગેરે જોડાયા હતા દિનેશ મૈડા સ્પીડ ન્યૂઝ 17 કેશોદ ઇરફાન શાહ શહેર કોંગ્રેસ પ્રમુખ વંથલી સમગ્ર દેશની અંદરમાં જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે કૂદકે ને ભૂસકે તેના ભાવ રોજ બરોજ વધી રહ્યા છે લોકોને જીવવું મુશ્કેલ બની ચૂક્યું છે ત્યારે રાજ્ય સરકારે પોતાની જવાબદારી સ્વીકારી વહેલી તકે પોતાના પદ ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રી રાજીનામું આપવું પડે તેવી અમારી આજની માંગણી છે આજરોજ વંથલી શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના અને ગેસના જે ભાવ વધી રહ્યા છે તેનો વિરોધ પ્રદર્શિત કરી અને રાજ્ય સરકાર પાસે અમે માંગ કરી રહ્યા છીએ કે ક્યાં ભાવ નિયંત્રિત કરે અથવા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે